નમસ્કાર મિત્રો વર્ષ બે હજાર ત્રેવીસમાં યુ ડાયસ પ્લસ પોતાની શાળાનો ફોર્મ કઈ રીતે ડાઉનલોડ કરું તો સૌ પ્રથમ આપણે ગૂગલમાં જઈશું અને ગૂગલમાં જઈ અને યુ ડાયસ પ્લસની સાઈટ આપણે સર્ચ કરીશું અને એ સાઈટ ઉપર દરેક મુખ્ય શિક્ષકના મોબાઈલ ઉપર યુઝર આઈડી અને પાસવર્ડ આપવામાં આવેલા છે એ પાસવર્ડથી લોગ ઇન કરીશું અહીંયા યુડા એસ પ્લસનો સાઈટ અહીંયા ખુલ્લી છે આપ જોઈ શકો છો તો લોગિન ઉપર જઈશું લોગ ઉપર જઈશું એટલે નીચે પ્રોફાઇલ એન્ડ ફેસિલિટી બતાવે છે એ પ્રોફાઇલ એન્ડ ફેસિલિટી ઉપર આપણે ક્લિક કરીશું એટલે નીચે જતાં આપણને જોવા મળશે કે લોગિન ઇન ફોર ડીસીએફ ડેટા એન્ટ્રી અહીંયા આપણો યુઝર આઈડી આપણને જે મોબાઈલ પર જે ટેક્સ મેસેજ આવ્યો છે એ આપણા સ્કૂ યુઝર આઈડીમાં આપણા સ્કૂલનો ડાયશ કોડ છે અને આપણને પાસવર્ડ ત્યાંથી જનરેટ કરીને આપવામાં આવે છે તે અહીંયા એન્ટર કરીશું ત્યાર પછી અહીંયા કેપ્ચા કોડ છે એ આપણે એન્ટર કરી દઈશું આ એન્ટર કર્યા પછી આપણે લોગ કરીશું તો અહીંયા જે સ્કૂલનો આપણે યુઝર આઈડીને પાસવર્ડ એન્ટર કર્યો છે એ સ્કૂલનો ડેટા અહીંયા ખુલે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્કૂલ ખેડરૂમમાં એક એ ટાય સ્કોડ કેટેગરી અને અહીંયા નીચે જોઈશું તો ડાઉનલોડ ડીસીએફ ફાઇલ આપણે અહીંયા જોઈ શકીએ છીએ પ્રોફાઇલ એન્ડ ફેસિલિટી અને ટીચર આ જે બંને ડેટા છે પ્રોફાઇલ એન્ડ ફેસિલિટી અને ટીચર એની એન્ટ્રી કરવાની છે પણ એની એન્ટ્રી કરવા માટે સૌપ્રથમ પ્રથમ આપ આ ડાઉનલોડ જે ફાઇલ દેખાય છે ડીસીએફની એ આપણે ડાઉનલોડ કરીશું અહીંયા આપણે ડાઉનલોડ થતી ફાઇલ જોઈ શકીશું આ ફાઇલ જે ડાઉનલોડ થશે એ પીડીએફ ફાઇલ આપણે ડાઉનલોડ કરી અને એની પ્રિન્ટ કરી દર વર્ષે આપણી શાળામાં જે ફાઇલ આપણને આપવામાં આવે છે એ જ પ્રમાણેની ફાઇલ અહીંયા ડાઉનલોડ થયેલી આપ જોઈ શકશો આ ડાઉનલોડ થયેલી પીડીએફ ફાઇલને પ્રિન્ટ કરીને આપણે દર વર્ષે જેમ સુધારો કરીએ છીએ એમ જો કોઈ શાળાની અંદર સુધારો થયેલ હોય શિક્ષક ની બદલી થયેલી હોય અથવા તો કોઈ નવા શિક્ષક આવેલા હોય તો એમની માહિતી આપણે જે લાલ પેનથી સુધારો કરે છે લાલ પેનથી સુધારો કરી અને આ માહિતી આપણે તૈયાર રાખીશું અહીંયા આ જે પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ છે એ આપ જોઈ શકો છો કે દર વર્ષે આપણે જે માહિતી ભરીએ છીએ એ જ માહિતી મોટાભાગની માહિતી અંદર છાપેલી આવી છે જે માહિતી બાકી છે એ માહિતી આપણે બ્લુ પેનથી ભરવાની છે અને જે સુધારો હોય એ આપણે લાલ પેનથી ભરશું આટલી માહિતી આપ સૌ આ તૈયાર રાખશો જેથી કરીને આપણે જ્યારે ઓનલાઈન એન્ટ્રી કરવાની થાય ત્યારે આ માહિતીના આધારે આપણે સરળતાથી આપણી યુડા એસ પ્લસની એન્ટ્રી કરી શકીએ આ વર્ષે યુડા એસ પ્લસની એન્ટ્રી શાળા કક્ષાએ એનું યુઝર આઈડી અને પાસવર્ડ આપવામાં આવેલ છે એટલે કોઈ પણ ક્ષતિ ન રહે અને ઝીરો એરરથી આપણું યુડા એસ પ્લસનું ફોર્મ આપણે અપલોડ કરી શકીએ તે માટે તકેદારી લેવા માટે તમામ શિક્ષક મિત્રોને વિનંતી તમામ મુખ્ય શિક્ષક મિત્રોને વિનંતી કે આ પીડીએફ ફાઇલની જેટલા પણ પેજ છે એ પેજની પ્રિન્ટ કરી અને આપણે એનો અભ્યાસ કરી અને એ ફાઇલ આપણે તૈયાર કરીશું થેન્ક યુ મિત્રો